नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. હું છું પ્રયાગરાજ ચોકસી. સમાચારની શરૂઆતમાં સૌપ્રથમ નજર આજના મુખ્ય સમાચારો પર. અદાણી મેડિકલ કોલેજમાં કચ્છના વિદ્યાર્થીઓને 10% અનામત આપવાના મુદ્દે સુપ્રીમમાં થયેલી પીઆઈએલનો ચુકાદો સોમવારે. કોર્ટના ભાવિ ચુકાદા પર સૌની મીટ. ભચાઉના કંથકોટમાં જમીન વેચાણના બહાને પટેલ વૃદ્ધ સાથે 20 લાખની છેતરપિંડી. एक ज परिवार ना त्रण सहित चार सामे फरियाद. भूज में होर्डिंग्स ना कॉन्ट्राक्ट में भ्रष्टाचार नी बू. समय मर्यादा वीतवा छता नवा टेन्डर बार पड़ाता नथी. एक ज पार्टी ने वार्षिक 11 लाख नी नजीवी किमते सड़ंग 3 वर्ष माटे अपायो हतो कॉन्ट्राक्ट. गांधीधाम में तस्करों बन्या छे बेफाम. सेक्टर 7 ना बंद मकान में 72,000 नी मालमत्ता नी चोरी. पोलिस छे निष्क्रिय. छतरी, रेनकोट, ताड़पत्री वगैरह सीजनल आइटमों वेचाण करता वेपारीओ पण वरुणदेवनी जंखे छे कृपा. वरसाद विना चाले छे भयंकर मंदी. रोकाण फसाई गयुं छे. ने भूजमां शिशुवाटिकानी छत वर्षोथी फेरवाई गई छे कचरा टोपलीमां. संचालको छे परेशान. नगरपालिकाए पण अद्धर करी दीधा छे हाथ. अदानी ग्रुप संचालित भूजनी मेडिकल कॉलेज में कच्छी विद्यार्थियों ने 10% अनामत आपवाना मुद्दे सुप्रीम कोर्ट में थयेली जाहिर हितनी अरजीनी सुनावणी पूर्ण थई छे. तेनो चुकादो आगामी 29मीना ज सोमवारे जाहिर थशे. कांग्रेसना प्रदेश महामंत्री आदम चाकीए अनामत मुद्दे सुप्रीम में अरजी करी हती. आ पूर्वे तेमणे गुजरात हाईकोर्ट में पीआईएल करी हती, जेमां पहेलीवार हाईकोर्टे आदम चाकीनी तरफेणमां चुकादो आप्यो हतो. जो कि 6 मास बाद हाईकोर्टना चुकादा सामे गुजरात सरकारे प्रोटेस्ट पिटिशन दाखल करी हती, जे संदर्भे हाईकोर्टे अगाउना चुकादामां फेरफार करी एवं जजमेंट आप्युं हतुं के कच्छना विद्यार्थीओने अनामत आपवी के नहीं ते मुद्दे राज्य सरकार निर्णय लेशे. हाईकोर्टना बीजा चुकादा बाद आदम चाकीए सुप्रीम कोर्टना द्वार खखड़ाव्या हता. आ मुद्दे एकाद वर्ष सुधी बंने पक्षे चालेली दलीलो पूर्ण थई छे ने सुप्रीम कोर्ट सोमवारे तेनो चुकादो जाहेर करवानी छे. आ जे जजे जे फैसलो कर्यो छे, जे ऑर्डर आप्यो छे, ए ऑर्डर में चोखो लखेल छे के अडाणी पोते एफिडेविट रजू करी कि कच्छी में 10% आपसू. गुजरात सरकारे मंजूर कर्यू के अमे आपसू. ते पछी पण पाछळ 6 महीना पछी गुजरात सरकारनी नानत खराब थाय ने कच्छीओने न आपवा माटे ए बाबते मैं आमां सुप्रीममां पीएल दाखल करी. ए पीएलनी तारीख 29/7/2013 आनो आखरी निकाल आवशे ने मने आशा छे કે કચ્છીઓને 10% અનામત મળશે. ભચાઉના કંથકોટમાં જમીન વેચવાના નામે 61 વર્ષના વૃદ્ધ સાથે તેમના જ ગામના એક શખ્સે 20 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે ચડી છે. કંથકોટના સામજીભાઈ વાવિયાએ તેમના ખેતર પાસે આવેલી બટુકસી જાડેજાની 10 એકર જમીન સાટા કરારથી ખરીદવા સોદો નક્કી કર્યો હતો, જે અંતર્ગત એકર દીઠ 95,000 રૂપિયા નક્કી કરી 1 એકરની રકમ આપી હતી અને બાકીની રકમ 6 માસમાં ચૂકવી આપવા નક્કી કરાયું હતું. આ સોદો માર્ચ મહિનામાં નક્કી કરાયો હતો. જો કે બાદમાં જમીનના ભાવ વધી જતા બટુકસિંહે જમીનનો ભાવ એકરે 1.5 લાખ કરી દીધો હતો. સામે શ્યામજીભાઈએ પણ એકર દીઠ 1.5 લાખ ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. આ સોદો ફાઇનલ થાય તે પહેલાં બટુકસિંહે ફરી એકવાર મોઢું ખોલી જમીનનો એકર દીઠ ભાવ 2 લાખ રૂપિયા કરી નાખ્યો હતો. કોઈપણ ભોગે જમીન ખરીદવા માંગતા શ્યામજીભાઈએ 2 લાખ રૂપિયાનો નવો ભાવ પણ મંજૂર રાખ્યો હતો અને છેલ્લે 20 લાખ રૂપિયામાં સોદો પાર પાડ્યો હતો. જો કે સોદો પાર પાડ્યા બાદ બટુકસિંહે દસ્તાવેજ નોંધણી કરવામાં અખાડા કરતા શ્યામજીભાઈએ પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. શ્યામજીભાઈએ બટુકસિંહ અને તેની પત્ની પુત્રી સહિત કુલ 4 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અમદાવાદથી ભુજ આવી રહેલી લક્ઝરી બસમાંથી 18 લાખના સોનું ભરેલા પાર્સલની ચોરીની ફરિયાદમાં પોલીસની તપાસ ઠેરની ઠેર રહી છે. 2 માસ બાદ પણ આ કેસમાં પોલીસને કશી નક્કર કડી મળી નથી. 28 મેની રાત્રે અમદાવાદના ગાંધી રોડ પર આવેલી આંગણીયા પેઢીનો એક કર્મચારી સોનાના પાર્સલ ભરેલી બેગ લઈ ભુજ આવવા નીકળ્યો હતો. સવારે બસ શેખપીર પાસે પહોંચી ત્યારે વેપારીને ચોરીની ખબર પડી હતી.
હદના વિવાદ વચ્ચે એક અઠવાડિયા બાદ ગત 5મી જૂને ભુજ તાલુકા પોલીસ મથકે આ ચકચારી ચોરીની ફરિયાદ નોંધાઈ હતી। આ કેસમાં પોલીસે ફરિયાદી અને બસના ડ્રાઈવર ક્લીનરની કોલ ડિટેલ કઢાવી અન્ય તમામ પાસાની ચકાસણી કરી છે। જે મહિલા પર શંકા સેવાઈ રહી છે તે મહિલાનો પણ સ્કેચ તૈયાર કરાયો છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કડી હાથ લાગી શકી નથી। तो भूजमां थयेली वृद्ध महिलानी हत्या अने मुंद्राना बेराजाना महंत आनंदगिरीनी हत्याना केसमां पण पोलीस आरोपीओ सुधी पहोंची शकी नथी। गत 12मी जुलाईए भूजनी व्यायामशाळा नजीक नगरपालिकाना क्वार्टर्स पासेथी एक वृद्धानी हत्या करी फेंकी देवायेलो मृतदेह मळ्यो हतो। मृतक वृद्धा जादवजी नगरना रहीश हता अने परोढे मंदिरे दर्शन करवा जता हता। अजाण्या लूंटारोए लूंटना इरादे तेमनी हत्या करी नाखी होवानुं पोलीस मानी रही छे। जो कि 15 दिवस बाद पण हत्यारा हजू झड़पाया नथी। एज रीते मुंद्रानी बेराजा टेकरीना महंत आनंदगिरीनी 17मी जुलाईए अजाण्या हत्यारोए हत्या करी नाखी हती। आ चकचारी हत्या केसमां पण पोलीस मात्र फीफा खाड़ी रही छे। आम आ गंभीर गुनाओ अनडिटेक्ट रहता पोलीस तंत्रनी सक्रियता सामे पण सवालो सर्जाई रह्या छे। भूज शहेरमां प्रचार प्रसिद्धि माटेना होर्डिंग्स लगाड़वाना मलाईदार धंधामां भूज नगरपालिकानी नीति रीति पहेलाथी ज शंकास्पद रहेली छे। 3 वर्ष अगाउ एक ज पार्टी ने वार्षिक 11 लाखनी साव नजीवी किंमते टेन्डर पधरावी देनारी नगरपालिकाए कॉन्ट्राक्टनी मुद्दत पूरी थई गई होवा छतां नवी टेन्डर प्रक्रिया हाथ नथी धरी ने कॉन्ट्राक्ट लेनार पेढ़ीओ जलसा करी रही छे। जोईए एक रिपोर्ट। શહેરોમાં જાહેર સ્થળો અને માર્ગો પર હોર્ડિંગ્સ લગાડવાનો ધંધો ભારે મલાઈદાર ગણાય છે। ભુજમાં હોર્ડિંગ્સ લગાડવાના ધંધામાં ખાનગી એજન્સીઓ અને નગરપાલિકા વચ્ચે જાણે કે મિલીભગત પ્રવર્તી રહી છે। 3 વર્ષ પૂર્વે શંકાસ્પદ સંજોગોમાં એક જ પેઢીને વાર્ષિક 11 લાખના સાવ નાખી દેવાના ભાવે હોર્ડિંગ્સનો કોન્ટ્રાક્ટ આપી દેવાયો હતો। સતત 3 વર્ષ માટે એક જ પેઢીને આ પરવાનો આપી દેવાયો હતો। 3 વર્ષ જૂનો આ કોન્ટ્રાક્ટ જૂનના અંતમાં પૂરો થયો છે, પરંતુ પાલિકાએ હજુ સુધી કોઈ નવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી નથી। ચીફ ઓફિસર કહે છે કે જ્યાં જ્યાં નવા હોર્ડિંગ્સ લગાડવાના છે તે સ્થળોનો નવેસરથી સર્વે કરાઈ 15મી ઓગસ્ટ બાદ આ પ્રક્રિયા હાથ ધરાશે। અને આ 15 ઓગસ્ટની કામગીરી સબબ થોડું એક્સટેન્શન થયું છે। આના પછી ડિટેલ સર્વે કર્યા પછી આપણે શું છે કે આમાં મેં આપને વાત કે અમુક જગ્યાઓ એમાંથી દૂર કરવાની છે, અમુક નવી ઉમેરવાની છે। ત્યાં 3 વર્ષ સુધી પછી એક જ પ્રકારનો કોન્ટ્રાક્ટ રહે તો એ સારું, એના માટે થોડું સ્ટડી કરવું જરૂરી છે। એટલે અમે આ 15 ઓગસ્ટ પછી નવું ટેન્ડર કરશું। જેટલા ટાઈમ વધારાનું એ લોકો ઉપયોગ કરશે એ અમે એનું વધારે ભાડું વસૂલ કરીશું, એ અમારી એમની સાથે સમજૂત થયેલી છે। કરોડો રૂપિયાની કમાણી કરી આપતા આ મલાઈદાર ધંધાનો કોન્ટ્રાક્ટ માત્ર 11 લાખના વાર્ષિક ભાડે આપી દેવાયો હતો। જો કે આ વખતે ભુજનગરપાલિકા અમદાવાદ રાજકોટ જેવા શહેરોમાં પણ ટેન્ડર ભરવા ઇચ્છતી પાર્ટીઓ સમક્ષ પ્રચાર કરશે અને ટેન્ડર પ્રક્રિયા ઓનલાઈન કરાશે તેમ ચીફ ઓફિસર જણાવી રહ્યા છે। અમે તો ઓપન ટેન્ડર બહાર પાડીએ પછી ભરનારાઓ તો એ આ ક્ષેત્રના ધંધાર્થી હોય એ ભરી શકે, આપણો પ્રયત્ન મુક્ત સ્પર્ધા થાય ને વધુ ભાવ મળી રહે એવો હોય છે। એના માટે આપણે માત્ર સ્થાનિક વર્તમાનપત્રો નહીં પણ અમદાવાદ રાજકોટના વર્તમાનપત્રો જે મોટી એડવર્ટાઇઝિંગ એજન્સીની ધ્યાનમાં આવે એ રીતે પણ જાહેરાતો આપણે આપતા હોઈએ છીએ। અને આ વખતે જે કિયોસ્કની જાહેરાત આપી તો એમાં પણ આપણે એ જ કર્યું અને આ વખતે આપણે ઓનલાઈન પણ આનું ટેન્ડર કરશું જેથી વધુની બહોળી પસંદગી મળે ને સ્પર્ધાત્મક તત્વો ઉમેરાય અને એ રીતે વધુને વધુ આપણે ભાવ મળી રહે। સૂત્રોની વાત માનીએ તો નવી ટેન્ડર પ્રક્રિયા વિલંબમાં મુકાય તે માટે પણ અંદરખાને પ્રયાસો ચાલી રહ્યા છે।
तो होर्डिंग्स माटे नगरपालिका ने चणा ममरा जेटली रकम चूकवीने करोड़ों रूपया कमाई लेवा इच्छता तत्वों सूचित टेन्डर में रिंग करवा अत्यारथी ज टापीने बैठा छे। जोवुं ए रह्युं के हवे नवी टेन्डर प्रक्रिया क्यारे हाथ धराय छे अने केटला नीचा दरे कोने कॉन्ट्राक्ट पधरावी देवाय छे। कच्छ उदय टीवी न्यूज भूज। ने समय थयो छे एक विराम नो, आप जोता रहो कच्छ उदय टीवी न्यूज।